काव्य नु प्रकार छे उर्मी गीत छे मित्रों, याद राखजो उर्मी गीत बराबर। तो आपणे अत्यारे केटला सुधी धोरण पांच मां जो आपणे जोयुं तो पहेलुं ज आपणे पाठ हतो मित्रों चित्र पाठ हतो बराबर। पछी जे प्रार्थना हती आपणी पर्वत तारा અને કોણે લખી હતી મિત્રો સુરેશ દલાલે બરોબર, એટલા માટે એ કરાવું છું મિત્રો કે કવિ લેખકના યાદ રાખવા નામ જરૂરી છે। પછી મહેનતનો રોટલો હતો બોધ કથા જેમાંથી આપણને બોધ મળતો હતો એટલે કે બોધ કથા, તો કોણે લખી હતી પન્નાલાલ પટેલે, સુંદર સુંદર કાવ્ય હતું પ્રકૃતિ, પ્રકૃતિ ગીત હતું એટલે કે બધા પ્રકૃતિના તત્વોને કુદરતી જે કુદરતના બધા પ્રકૃતિના તત્વો છે એ બધાને આવરી લીધા હતા। તો કોણ હતું તો કે ધર્મેન્દ્ર માસ્તર મધુરમે લખ્યું હતું। પછી સરદીના પ્રતાપે મિત્રો પાઠ હતો હાસ્ય બરાબર, હાસ્ય વાર્તા હતી કોણે લખી હતી જ્યોતિન્દ્ર દવે, જેમાં એક ઓછું બોલવાનું અને એક બે રાશે ઓછું સંભળાય છે એ બે વચ્ચેનો સંવાદ આપણને રજૂ કર્યો હતો બરાબર। પછી આપણે જોયું નર્મદા મૈયા પાઠ પ્રવાસ વર્ણન બરાબર, જાણે કેમ આપણે પ્રવાસમાં જ આપણે કરતા હોય પ્રવાસનું વર્ણન કરતા હોય એ પ્રકારનો પાઠ હતો પ્રવાસ વર્ણન, કોણે લખ્યો હતો મિત્રો તો કે રમણલાલ સોનીએ। ત્યારબાદ આજે છેલ્લો એકમ છે મિત્રો, આ પ્રથમ સત્ર છે એનો આ છેલ્લો એકમ છે અલ્લક દલ્લક બરાબર, બાલમુકુંદ દવે, કોણે લખ્યું છે આ ઉર્મી ગીત યાદ રાખજો મિત્રો બાલમુકુંદ દવે। તો આ ઉર્મી ગીતમાં બરાબર રાસલીલાનો પ્રસંગ વણી લેવાય છે, રાસલીલા કોને હોય મિત્રો તમને ખબર જ છે કે કૃષ્ણ અને રાધાની, બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે, એમાં પ્રાસ ઢાળ તેમજ શબ્દ નોંધાશે તમને આ ગાવું ગમશે, કેમ કે મિત્રો આમાં છે ને જોડિયા શબ્દો આવે છે બરાબર, જોડિયા શબ્દનો પણ આમાં ઉલ્લેખ કરેલો છે અને પ્રાસ રચવા માટે સરસ મજાના આમાં શબ્દો મૂકેલા છે। જોઈએ આપણે તો પહેલા મિત્રો હું તમને ગવડાવું છું બરાબર, સંભળાવું છું અને પછી હું તમને સમજાવીશ શું કીધું છે। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક રટિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક, આભે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ જગ્યો છે ઝમક ઝમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે ઢોલક વાગે ઢમક ઢમક, રાધિકાનો હાર તૂટે છે મોતી ચળકે ચલક ચલક, બધા ચડ્યા પણ એક ખૂટે છે રૂએ રાધિકા છલક છલક, લીધું હોય તો આલ ને કાના મોતી મારું ચલક ચલક, તારા ચરિતર ક્યાં છે જાના જાણે આખો મલક મલ, કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી છે ગોપીજન વલ્લભ, કદમ છાયા ખૂબ ચૂકી છે બંસી છે બંસી છેડે અલ્લપ દલ્લપ, ઘણું મિત્રો આગળ વહી ગયું સોરી હો આપણે, હા ક્યાં પહોંચ્યા હતા અહીંયા બરાબર, કદમ છાયા ખૂબ ચૂકી છે બંસી છેડે અલ્લપ ચલ, રાધા દોડે ચિત અધીરે રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સુર વણાયે ધીરે ધીરે ઉર તણાયે પલ્લક પલ્લક, અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક રટિયાળો જમનાનો મલ, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલક ઝલક બરાબર। મિત્રો અહીંયા મેં
कविता गाय छे। मित्रो हुं समजावुं छुं ए पहेला आपणे एक शब्द समजूती ऊपर नजर राखी लईए, बराबर? एटले के जेथी करीने आपणे एवा शब्द छे तो एनो आपणे अर्थ समजाई जाय। मित्रो झांझर, झांझर एटले शुं? तो के पगे पहेरवानुं एक घरेणुं छे। रढियाळो, रढियाळो एटले मित्रो के आँख ठारे तेवो, एटले के सुंदर, मनमोहक, एटले के मनने गमे तेवुं। रढियाळो, रढियामणुं आपणे कहीए ने, मनमोहक। જમના, જમના એટલે કે યમુના નદી, બરાબર? મલક, મલક એટલે કે મિત્રો શું આપણે કહીએ કે મુલક, અમારો, મુલકમાં અમારો પ્રદેશ, બરાબર? તો મુલક એ કહી શકાય, પ્રદેશ પણ કહી શકાય। ઝળકે એટલે કે ચમકે। પછી ઝલક, ઝલક એટલે ઝડક, ઝડક, બરાબર? ચગ્યો છે એટલે કે, ચગ્યો છે એટલે ઝડપ, ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે, આમ એમ થાય ને, ચગ્યો એમ એટલે પતંગ ચગી એમ ન કહી શકાય મિત્રો। ચગ્યો છે એટલે કે ખેલ જામ્યો છે, આપણે કેમ રમતા હોય ને ચગ્યું હોય આપણે એમ કહીએ ને મિત્રો, એ રીતે કે સરસ રીતે ખેલાઈ રહ્યો છે એમ। ઢોલક એટલે કે ઢોલ। આલને, આલને મિત્રો તડપદા શબ્દ છે, આપણે કહીએ ને કે આલને, આલને એટલે કે મને આપને, એના અર્થમાં છે આપને। કાનો એટલે કે કનૈયો, આપણો બાળકૃષ્ણ। ચરિતર, ચરિતર એટલે મિત્ર ચરિત્ર, બરાબર? આપણું ચરિત્ર અથવા તો બીજું શું કહેવાય ચરિત્રને, વર્તન એમ કહીએ ને કે તારું ચરિત્ર તો જો, તારું વર્તન તો જો, વર્તન પણ કહી શકાય। ગોપી જનવલ્લભ એટલે કે ગોપીઓના વાલા કૃષ્ણ। કદમ, કદમ એટલે કે મિત્ર એક વૃક્ષનું નામ છે। બંસી એટલે કે વાંસળી। અને અલ્લપ જલ્લપ એટલે કે અલ્લપ જલ્લપ, દૂરથી આછેરું સંભળાય તે રીતે। પછી છે મિત્ર રૂઢિ પ્રયોગ ઉર તણાવ, ઉર એટલે મિત્ર દિલ, બરાબર? દિલ ખેંચાવું એનો અર્થ એ થશે, બરાબર? સારું ચાલો હવે હું તમને આ કાવ્ય સમજાવું છું, બરાબર? કાવ્ય આપણે સમજશું, અત્યારે શબ્દ સમજૂતી આપણે જોઈ લીધી, આપણે ઉર્મી ગીત સમજશું। શું કીધું છે મિત્રો? અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક, એટલે કે સૌ અલક દલક રમે છે મિત્રો। અલક દલક એટલે શું ખબર છે? બાળકોની એક રમત છે, રમતનું નામ છે અલક દલક। તો બાળકો અલક દલક રમે છે, અને ઝાંઝર ઝલક, ઝાંઝર ઝાંઝર ચમકે છે, બરાબર? બધાય અલગ દલક ની રમત રમે છે, અને ઝાંઝર શું થાય, પહેરેલા ઝાંઝર ચમકે છે, ચમકે છે। રઢિયાળો જમનાનો મલક, રઢિયાળો એટલે કે મનમોહક, અને જમના એટલે કે યમુના, યમુનાનો મનમોહક મલક, મલક એટલે કે મૂલક અથવા તો પ્રદેશ, એટલે કે શું કીધું છે અહીંયા, યમુનાનો મનમોહક પ્રદેશ છે। બધા અલગ દલક ની રમત રમે છે, ઝાંઝર ચમકે છે, યમુનાનો મનમોહક પ્રદેશ છે, અને એથી ને પણ શું છે, એથી સુંદર આપણી રાધા ગોરી છે। જમનાનો મલમોહક પ્રદેશ છે, એના કરતા એક ગોરી અને સુંદર કોણ છે, રાધા ગોરી। મુખડું ઝળકે ઝલક ઝલક, અને એનું મુખડું, મુખડું એટલે કે મો, મુખડું ઝળક ઝળક ચમકે છે, બરાબર? તો અહીંયા બરાબર સમજાઈ ગયો આ ફકરો, અલગ અલગ રમતો રમે છે, ઝાંઝર ચમકે છે, રઢિયાળો છે એટલે કે મનમોહક યમુનાનો પ્રદેશ છે, અને એથી સુંદર કોણ છે, રાધા ગોરી, અને એનું મુખડું ઝળકે છે, બરાબર? ત્યારબાદ જોઈએ, આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ રચ્યો ચગ્યો છે છમક છમક, એટલે આભમાં શરદ પૂનમની રાત હોય અને ચાંદો ઉગ્યો છે, એટલે ચાંદની રાત કેવી, પ્રકાશ કેવો આપે મિત્રો, રાસ ચગ્યો છે છમક, રાસ ચગ્યો, ચગ્યો એટલે મિત્રો શું કીધું છે, રાસ ખેલાઈ રહ્યો છે, બરોબર? છમક છમક ગોપીઓ સાથે, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ડમક ડમક, અને ગોપીઓ ભેગો કાન રમે છે, ઘૂસ્યો છે એટલે કે ખેલે છે, રમે છે, અને ઢોલ છે એ ઢમ ઢમ વાગી રહ્યો છે મિત્રો, બરાબર? આભે પૂનમ નો ચાંદ ઉગ્યો છે, અને રાસ ચગ્યો છે એટલે કે રાસ જામ્યો છે છમક છમક, અને ગોપીઓ બધી ભેળો કાન ઘૂસી ગયો છે, અને ઢોલ વાગે છે ઢમ ઢમ, બરાબર? ત્યારબાદ જોઈએ, રાધિકાનો હાર તૂટે છે, બધાય રમે છે અને જાગ્યો છે, એમાં અચાનક છે એ રાધિકાનો શું થઈ જાય છે મિત્રો, હાર તૂટી જાય છે। મોતી ચડકે ચલક ચલક, અને મોતી કેવા ચમકે છે, ચલક ચડક, બરોબર? ચડક ચડક કહીએ ને, આ ચલક ચલક છે પણ આપણે ચડક એનો અર્થ થશે। બધા ચડિયા છે પણ એક ખૂટે છે, રૂએ રાધિકા ચલક ચલક, એમાંય જો રાસ જામ્યો છે, એમાંય રાધિકાનો હાર તૂટે છે અને મોતી ચમકે છે, પણ રાધિકાને બધાય મોતી તો મળી જાય છે પણ એક જ મોતી ખૂટે છે, અને તેથી રાધિકા
रुवे छे। તેથી રાધિકા ખૂબ રડે છે અથવા તો રૂવે છે। ત્યારબાદ જોઈએ, લીધું હોય તો આલ અને કાના મોતી મારું ચલક ચલક। તો રાધિકા છે ઈ કહે છે કે કાના, તે જો મોતી લીધું હોય તો તું મને આપી દે, એવું કહે છે। હે કાના, જો તે મારું મોતી લીધું હોય તો મને આપને। તારા ચરિત્ર ક્યાં છે છાના? ચરિત્ર, ચરિત્ર એટલે મિત્ર ચરિત્ર અથવા તો વર્તન, કે તારું વર્તન, તારું ચરિત્ર ક્યાં છે છાનું? તારા તોફાની તો બધાને ખબર જ છે, જાણે આખો મલક મલક, આખો મલક એટલે કે આખો મુલક, આખો પ્રદેશ જાણે છે કે તારું વર્તન, તારું ચરિત્ર કેવું છે। બરોબર, ચોરી કરવાનું, છાનું માનું લઈ લેવાનું, બીજાને હેરાન કરવાનું, કાન નાનો હતો ત્યારે એવું બધું બહુ કરતા હતા। એટલે કે તારું ચરિત્ર ક્યાં છે છાનું? આખો મુલક, આખો પ્રદેશ જાણે છે, જો તે મારું મોતી લીધું હોય તો મને આપી દે, એવું કહે છે। કોણ? રાધા કૃષ્ણને કહે છે। કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી છે ગોપીજન વલ્લભ। તો રાધિકાએ કીધું કે તારા ચરિત્ર ક્યાં છે છાના? જાણે આખો મુલક, આખો પ્રદેશ જાણે છે। તો આ સાંભળી કોને રીસ ચડી જાય છે? તો કે કાનાને, કાનાને રીસ ચડી જાય છે અને તે દોટ મૂકે છે। બરોબર, કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી છે ગોપીજન વલ્લભ, એટલે કાન ત્યાંથી દોટ મૂકી છે અને ત્યાંથી શું કરે છે? ગોપીજન વલ્લભ એટલે કે શ્રી કૃષ્ણના, હા, ગોપીઓના વાલા શ્રી કૃષ્ણ। બરોબર, ગોપીઓના વાલા શ્રી કૃષ્ણને રીસ ચડી છે અને ત્યાંથી તે દોટ મૂકે છે। કદમ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લભ જલબ। કદમ, કદમ એટલે કે મિત્રો એક વૃક્ષનું નામ છે। બરોબર, અને કદમની છાયામાં શ્રી કૃષ્ણ અલ્લભ જલબ વાંસળીના સુર રેલાવે છે। બંસી છેડે, બંસી એટલે કે વાંસળી, વાંસળીના સુર રેલાવે છે અલ્લભ જલબ। બરોબર, આછા પાતળા સુર રેલાવે છે। ત્યારબાદ છે, રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલક દલક। શું કે છે? ત્યાર શ્રી કૃષ્ણ તો કદમની છાયામાં વહી જાય છે અને ત્યારબાદ રાધા છે ઈ દોડે છે, વિહવળ થયેલી રાધા, અધીરી, અધીરી થયેલી રાધા દોડે છે, અલક દલક રાસ રચ્યો છે અને સુર વણાયે ધીરે ધીરે, ઉર તણાયે પલક પલક, ઉર તણાવું એટલે કે હૃદય ખેંચાવું। બરોબર, મુહાવરો તો આગળ આપણે જોઈ લીધો કે વાંસળીના ધીમા ધીમા સુરમાં, બરોબર, રાધાનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે। અધીરી થઈ રાધા દોડે છે, બરોબર, જોઈ લઈએ, અધીરી થઈ રાધા દોડે છે, અલગ દલક રાસ રચ્યો છે અને વાંસળીના ધીમા ધીમા સુરમાં, બરોબર, હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ જઈ રહ્યું છે રાધાનું। બરોબર, અલક દલક ઝાંઝર ઝલક, રટિયાળો રમ જમનાનો મલક। પછી આપણી પાછી કવિતા આવી ગઈ કે અલક દલક બધા રમત રમે છે, ઝાંઝર ઝમકે છે અને મનમોહક યમુનાનો મુલક છે અને એથી સુંદર કોણ છે મિત્રો? રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક અને એનું મુખડું ઝલક ઝલક ઝળકે છે। બરોબર, આ હતું આપણું કાવ્ય મિત્રો, અલક, કયું હતું મિત્રો કાવ્ય? અલક દલક, ઉર્મી ગીત હતું, જોઈ લીધું। બરોબર, ત્યારબાદ આપણે શબ્દો પણ સમજી લીધા, શબ્દ સમજૂતી। પછી છે મિત્રો ભાષા સજ્જતા, જોડાક્ષર વાળા શબ્દો વાંચવાના છે મિત્રો। જો આપણને આ ઉર્મી ગીતમાં જોડાક્ષર આપ્યા હતા, બરોબર, અલક, પછી દલક, ચલક, મલક, છમ્મક, ઢમ્મક વગેરે જેવા શબ્દોમાં એક સરખા બે મૂળાક્ષરો છે, બરોબર, સદંડી મૂળાક્ષરો એટલે કે દંડવાળા મૂળાક્ષરો, દંડ જેવા કે જો આને દંડ કહેવાય, આ ક પછી મ, સોરી ખ મ લ ય સ વ વગેરે, અહીં ગીતને શબ્દોના પ્રાસને કારણે લય મળ્યો છે। આવા શબ્દોના કારણે આપણા ગીતમાં શું મળે છે? લય મળે છે, બરોબર। પછી છે સમાનાર્થી કહેવત મિત્રો, સમાનાર્થી એટલે કે એના જેવો જ અર્થ આપતો હોય, બરોબર। તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, શું આપ્યું છે જોઈએ। કાંકરે કાંકરે પહાડ બંધાય મિત્રો, આ કહેવતનો અર્થ આના જેવી બીજી કઈ છે કહેવત? તો કે ટીપે ટીપે સરોવર ભરાય, બરોબર, અધૂરો ઘડો છલકાય,
तो आना જેવી જ બીજી એક કહેવત શું છે, અધૂરો ઘોડો છળકાય તો શું આવે, ખાલી ચણો વાગે ઘણો. આપણે ઈ કહેવત પણ કરી શકીએ, બરાબર. એના જેવી છે કે ખાલી ઘડ ખાલી ચણો વાગે ઘણો, બરાબર. આપણે કહેવત જોતા હતા, બરાબર મિત્રો, કે કાંકરે કાંકરે પાળ બંધાય, તો સમાનાથી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. પછી છે મિત્રો અધૂરો ઘોડો છલકાય, તો એના જેવી બીજે અર્થ દર્શાવતી કહેવત કહી છે મિત્રો, તો કે ખાલી ચણો વાગે ઘણો, હોય નહીં કાંઈ પણ વાગે ઘણો એમ, બરાબર. જ્ઞાન હોય નહીં પણ વાતો મોટી મોટી કરે, એટલે કે અધૂરો ઘોડો છલકાય. દાજ્યા ઉપર ડામ, તો કે દાજ્યા એક તો દાઈ જવું હોય અને પાછા ઉપર ડામ એટલે કે દુઃખ, દુઃખ એવો અર્થ થાય એમાં, બરાબર. તો કે દુકાળમાં અધિક માસ, એક તો દુકાળ હોય અને એમાં પાછો વધારે દુકાળ, બરાબર, એટલે કે દુકાળમાં અધિક માસ. ગાજ્યા મેઘ વરસે નહીં, મિત્રો ગાજ્યા મેઘ વરસે નહીં એટલે શું, જો વરસાદ આવે ને જે ગાજતા હોય ને, એવું નથી કે વરસાદ ગાજે તો વરસે જ, અમુક કેટલો બધો ગાજતો હોય વરસાદ પણ આવે કાંઈ નહીં, બરાબર. તો એના જેવી જ કહેવત છે, અર્થ દર્શાવતી કહેવત કે ભસતા કૂતરા કરડે નહીં, કૂતરા હોય ભસતા હોય ને ઓછા કરડે, બરાબર. કૂતરા ક્યાં શાંત કૂતરા હોય, ઈચ્છાના બનાવીને કરડી જાય, કોઈ ભસતા કૂતરા કરડે નહીં, એટલે કે ગાજ્યા મેક વરસે નહીં, એના જેવી જ અર્થ દર્શાવતી કહેવત છે કે ભસ્યા કૂતરા કરડે નહીં. પછી છે જાજા હાથ રળિયામણા, જાજા હાથ રળિયામણા, તો એના જેવું જ અર્થ છે સમ ત્યાં છમ, બરાબર. તો અહીંયા આપણે સમાન અર્થવાળી કહેવતો જોઈ. ત્યારબાદ છે મિત્રો એક એક વાક્યમાં આપણે જવાબ લખવાના છે, બરાબર. તો જોઈએ કે રાધા કોના કરતા સુંદર છે, તો કે રાધા જમુનાના મનમોહક એટલે કે રઢિયાળા પ્રદેશ કરતા સુંદર છે મિત્રો. તો તમારે હું ખાલી પ્રશ્ન જવાબ બોલીશ, તો તમારે નોંધ કરીને તમે લખી નાખજો, બરાબર. કે રાધા કોના કરતા સુંદર છે, તો કે રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતા વધુ સુંદર છે. રાસ ક્યારે રચાયો છે, તો કે રાસ આભમાં પૂનમનો ચાંદો ઉગ્યો ત્યારે રચાયો છે, બરાબર. ક્યારે, તો કે આભમાં પૂનમના ચાંદાના દિવસે રાસ રચાયો છે. રાસમાં કોણ કોણ રમે છે, તો કે રાસમાં શ્રી કૃષ્ણ રાધિકા અને ગોપીઓ રમે છે, બરાબર. રાસમાં કોણ કોણ રમે છે, તો કે શ્રી કૃષ્ણ રાધિકા અને ગોપીઓ. શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે, તો કે શ્રી કૃષ્ણ છે એ કદમ વૃક્ષની છાયામાં બેસી બંસી વગાડે છે. બંસી એટલે કે મિત્ર વાંસળી, કદમ કદમના વૃક્ષની નીચે. રાધિકા કોની પાસે શું માંગે છે, તો કે રાધિકા શ્રી કૃષ્ણની પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે, બરાબર. એક મોતી મળતું નથી એટલે એને એમ કે કાનાએ લીધું છે, એટલે કે રાધિકા શ્રી કૃષ્ણની પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે, બરાબર. ત્યારબાદ છે મિત્રો નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, તો શું છે, તો અહીંયા રાધિકાનો, તો રાધિકાનો હાર તૂટે છે, બરાબર. અહીંયા શું લખવાનો, રાધિકાનો હાર તૂટે છે, મોતી ચડકે ચલક ચલક, બધા ચડ્યા પણ એક ખૂટે છે, રાધિકા રૂવે છલક છલક, બરાબર. તો કાવ્ય પંક્તિ અહીંયા તમારે ઉપરનામાંથી જોઈને, બરાબર, અહીંયા લખી નાખવાની છે. પછી રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખવાનો છે મિત્રો, બરાબર. રાસ ગરબામાં તમને કેવો અનુભવ, તમને કેવું લાગે છે, તમને શું ગમે છે, તમને એમાં શું અનુભવ થયેલો, બરાબર. તો તમારે એ લખવાનું છે. પછી છે જોડાક્ષર વાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે મિત્રો. તો અહીંયા લખ્યું છે ઝલક ઝલક, ત્યારબાદ મિત્ર શું હતું બીજું, અલ્લક દલ્લક, બરાબર. તો તમારે અહીંયા લખી નાખવાનું અલ્લક દલ્લક. હું મિત્રો બોલું છું, આ એક હું લખું છું, બાકી તમારે હું બોલીશ, તમે લખી નાખજો, બરાબર. કેમ કે અહીંયા સમય વધારે લાગશે, બરાબર. તમે પેન્સિલથી ફટાફટ લખી નાખજો અહીંયા અલ્લક દલ્લક. આવા જોડાક્ષર વાળા શબ્દો તમારે લખવાના છે. ત્યારબાદ મિત્રો બીજું તમે લખી શકો છમક છમક, પછી ચલક ચલક, અહીંયા હું ખાલી છ કર નાખું છું, બરાબર. છમક છમક, પછી ચલક ચલક એટલે કે ચ કરી નાખું છું, ચલક ચલક. ત્યારબાદ છે ઢમક ઢમક, બરાબર. ત્યારબાદ
हाँ, छलक छलक आ छमक छमक छे, छलक छलक मलक मलक, આવી રીતે તમે લખી શકશો. બરોબર, તો તમે આવી રીતે લખી દેજો તમારી બુકમાં. પછી છે નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખવાના છે મિત્રો, આપણી બોલીમાં લખવાના છે. બરોબર, તો જોઈએ આપણી બોલીમાં લખી દઈએ. બધા બધા તો હવ આપણે એમ કહીએ, બધા તો આપણે શું કરીએ, હવ આપણે એમ કહીએ, હવ અથવા તો સહુ, બધા તો આપણે શું કરીએ, સહુ લખીએ ને, સહુ બધા આવ્યા, સહુ આવી ગયા એમ, સહુ. પછી છે ચાલ્યો, ચાલ્યો તો હું હેંડ્યો એવું કે, હેન્ડો એમ, હેન્ડ્યો. બરોબર, હેન્ડો. ત્યારબાદ કહ્યું, કહ્યું તો શું આવે, કીધું, મને એવું કીધું, આપણે એમ એમ કહી શકીએ, કહ્યું તો કીધું. ત્યારબાદ છે મૂક્યું, તો મેક્યું, મેક્યું. ત્યારબાદ છે આપ્યું, તો દીધું. અને શાળા તો નેહાળ એમ કહીએ, અમુક તો એવા તડપદા શબ્દ બોલે નેહાળ. આપણી ભાષામાં આવી રીતે શબ્દો લખ્યા છે મેં, તમે લખી નાખજો તમારા સારા અક્ષરે. ત્યારબાદ છે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે મિત્રો. તો જોઈએ શબ્દકોષના ક્રમમાં આપણે ગોઠવવા હોય તો સૌથી પહેલા શું આવે, તો કે સૌથી પહેલા જોઈએ તો કે સૌથી પહેલા સ્વર આવે. તો સ્વર આમાં આપણને આપ્યું છે અ આ ઈ, તો કે હા આપ્યું છે. શું આપ્યું છે, આભ. તો આભ વાળો શબ્દ આપણે પહેલા લખીશું મિત્રો. બરોબર, આભ, કેમ કે હંમેશા સ્વર પહેલા આવશે. ત્યારબાદ જોઈએ મિત્રો તો શું આવશે, જો ર ર ને રા ને એવી રીતે છે તો પેલા મ આવી જશે. બરોબર, મુખડું આવે પેલા, ર ની પેલા શું આવે, મ આવી જાય છે ને, તો મુખડું પેલા લખી નાખો, મુખડું. હવે જો મિત્રો બધા ર ર વાળો આપ્યું છે, મુખડું. બરોબર, જો અહીંયા ર, અહીંયા રા, અહીંયા રા અને અહીંયા રા, તો રા ની પેલા ર આવશે, એટલે કે આપણે પેલા રસું રડિયાળો લખશું. શું લખશું, સોરી રઢિયાળો. બરોબર, રઢિયાળો પેલા લખી લઈશું, ર ર ઢી યા અડો. બરોબર, ત્યારબાદ જો મિત્રો હવે ર વારું પૂરું થઈ ગયું, હવે શું છે રા, તો અહીંયા રા છે, અહીંયા રા છે અને અહીંયા રા છે. તો પેલો અક્ષર બધામાં સરખો છે, તો આપણે બીજા અક્ષર તરફ જઈશું. અહીંયા સ છે, અહીંયા ધા છે અને અહીંયા સ છે. તો સ પેલા આવે કે મિત્રો ધ પેલા આવે, તો કે ધ પેલા આવશે, એટલે કે અહીંયા આવશે રાધા ગોરી. બરોબર, રા ધા ગો રી. હવે જો મિત્રો બાકી શું રહ્યું, એક રાસ અને રાસ લીલા. તો અહીંયા બીજો અક્ષર સરખો છે, તો મિત્રો હવે તો શું આવે, પેલા ખબર છે અહીંયા રાસ અને અહીંયા લ છે, તો પેલા શું આવશે મિત્રો, રાસ આવી જશે અને પછી આવશે રાસ લીલા. બરોબર, અહીંયા આવશે છેલ્લો શબ્દ રાસ લીલા. બરોબર, તો આવી રીતે આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરવાનો મિત્રો. બરોબર,
જ્યારે પેલો શબ્દ સરખો હોય તો બીજો જોવાનો, બીજો સરખો હોય તો ત્રીજો, એવી રીતે જોઈને આપણે નક્કી કરવાનું કે પેલા શું આવશે. બરોબર મિત્રો? તો અહીંયા આપણું આ ઉર્મિ કાવ્ય કયું હતું? અલક દલક. બરોબર, પૂરું થાય છે. કોણે લખ્યું તો મિત્રો યાદ છે તમને કે ભૂલી ગયા? ઓકે સારું, ચાલો, બાલમુકુંદ દવે લખેલું હતું ઉર્મિ કાવ્ય. બરોબર, અલક દલક અહીંયા પૂરું કરું છું મિત્રો. તો આશા રાખું છું કે આમાં તમને કાવ્ય સમજૂતી સમજાઈ હશે મિત્રો. બરોબર, આમાં એક તો જોડિયા અક્ષર વાળા શબ્દો આપેલા છે, બરોબર, એટલે કે એ એક જોવાના છે. અમુક શબ્દો તડબદા શબ્દો આપ્યા છે, એ પણ આપણે એક જોયા. બરોબર, તો અહીંયા હું આપણો એકમ પૂરો કરું છું મિત્રો. બરોબર, ફરીથી આપણે મળીશું નવા એકમ સાથે. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, જય ભારત.